રાજ્યના તમામ પાલિકાના ચીફ ઓફિસર પર આજે રજા પર. દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર થયેલા હુમલાના વિરોધમાં રજા પર. નગરપાલિકાના ચીફ ઓફિસર માસ સીએલ પર જતા કામકાજ અટકશે. દાહોદ પોલીસ પ્રમુખના પતિએ ચીફ ઓફિસર પર હુમલો કર્યો હોવાના દાવા. તમામ નગરપાલિકાના વહીવટી અધિકારીઓ માસ સીએલ પર ઉતરશે. રાજ્યમાં ધોરણ એકમાં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરને ફરજિયાત બનાવવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટે યથાવત રાખ્યો. આથી હવે નવા સત્રમાં જે બાળકોએ 6 વર્ષ પૂરા થતા હશે તેમને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. હાઈકોર્ટના આ આદેશને પગલે રાજ્યના 3 લાખ જેટલા બાળકોને ફરી સિનિયર કેજીમાં અભ્યાસ કરવો પડશે. ગાંધીનગર આરટીઓમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ મામલે એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા. કૌભાંડી ટોળકે 1000 નકલી લાયસન્સ બનાવીને જમ્મુ કાશ્મીર મોકલ્યા હોવાનો ખુલાસો થયો. આ લાયસન્સ છેલ્લા 1 વર્ષમાં જ બનાવવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ગાંધીનગર આરટીઓના 6 ઇન્સ્પેક્ટર અને કર્મચારી મળીને 12થી વધુ લોકોની સંડોવણી ખુલી છે. અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષ બની શકે મહંત દિલીપદાસજી મહારાજ. મહંત દિલીપદાસજી મહારાજને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી તેવી શક્યતા. આજે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કુબેરાચાર્ય અમદાવાદમાં દિલીપદાસજી મહારાજને ટૂંક સમયમાં સોંપાઈ શકે જવાબદારી. વિવાદિત નિવેદન બાદ નૌતમ સ્વામીને પદ પરથી હટાવાયા. દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના ગાદીપતિ. બનાસકાંઠા પાલનપુરના કાણોદર એસબીઆઈ બેંકના પૂર્વ મેનેજરે છેતરપિંડી કરી. પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરે 1.65 કરોડની છેતરપિંડી કરી. બનાવટી બેંક એકાઉન્ટ ખોલી રકમ ઉપાડી આચરી છેતરપિંડી. મહિલા બ્રાન્ચ મેનેજરે 2019-2022 સુધી છેતરપિંડી કરી હતી. તત્કાલીન મહિલા બેંક મેનેજરે 16 એકાઉન્ટ અને અન્ય ખાતામાં રકમ જમા કરાવી. મહિલા બેંક મેનેજર નરજીસ ખાતુ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ. બનાસકાંઠામાં થયેલી 10 કિલો સોનાની લૂંટનો ભેદુકેલાયો. ગઈકાલે રાતના સમયે લૂંટથી જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી અને પોલીસને મહેનતે કલાકોમાં જ અસર કરી 5 લૂંટારૂને પોલીસે પકડી પાડ્યા. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી ગુનાનો ભેદુકેલાયો. બનાસકાંઠામાંથી લૂંટ કરી આરોપીઓ પાટણ ભાગ્યા હતા અને પાટણ પોલીસે 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા. મહેસાણામાં સગીરાની સાથે દુષ્કર્મની ઘટના. ઊંઝા નજીક 3 શખ્સોએ સગીરા પર આચર્યો દુષ્કર્મ. બાઇક પર સગીરાને લઈ જતી ઝાડીઓમાં દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ. સંજય ઠાકોર, વિશાલ ઠાકોર, વિક્રમ રાવલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ. ઉનાવા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ. દાહોદ નગરપાલિકા પ્રમુખના પતિની ધરપકડ. દાહોદ બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ. 2 દિવસ અગાઉ પ્રમુખના પતિએ ચીફ ઓફિસરને માર માર્યો હતો. પ્રમુખ રવિના પંચાલના પતિએ માર માર્યો હતો. હુમલાના વિરોધમાં આજે પાલિકાના કર્મચારીઓ છે માસ સીએલ પર. સુરત ઉકાઈ ડેમની સપાટીમાં 8 દિવસમાં 1.25 ફૂટનો ઘટાડો. 28 ઓગસ્ટથી ઉકાઈ ડેમમાં પાણીની આવક બંધ. દક્ષિણ ગુજરાતમાં ઉનાળામાં પાણીના ફાંફા પડવાની ભીતિ. શેરડી અને ડાંગરના પાક માટે પાણી આપવું જરૂરી. ડેમમાં પાણી ઓછું હોવાથી ઉનાળુ ડાંગરના પાકને નહીં મળે પાણી. 3 વર્ષ પહેલાં સપ્ટેમ્બરમાં ડેમનું પાણી વહાવી દેવું પડ્યું હતું દરિયામાં.